તાલુકામાં આશરે 130 ઘરની વસ્તી ધરાવતું આ ગામ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી. પંચમહાલના કાલોલ તાલુકાના ડેરોલ ગામ ગ્રામ પંચાયતમાં આવેલ આશરે 130 ઘરની વસ્તી ધરાવતું આ કાકડના મુવાડા ગામમાં જીવનની પ્રાથમિક જરૂરિયાત પાણીની સમસ્યાને લઈને ગામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો. આ ગામમાં મહિનામાં 10-10 દિવસ સુધી પાણીની સમસ્યા ઊભી થાય છે. છેલ્લા 20 વર્ષથી બનાવેલ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગે છે. આવી કોરોના મહામારીમાં પણ કાલોલથી સૌથી નજીકનું ગામ આવી જીવન જરૂરિયાત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે ડેરોલ ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી રજૂઆતને ધ્યાન ઉપર લેવામાં આવતી નથી. સરકાર દ્વારા માત્ર વિકાસની વાત તો કરવામાં આવે છે, જ્યારે કાલોલ નગરથી એકદમ નજીકનું જ ગામ પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. જ્યારે પાણીની સમસ્યા ઊભી થાય છે ત્યારે ગામ લોકો પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. બાકીની વિગતો આપણે ગામ લોકો દ્વારા જાણીશું. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. અમારું કાકરના મુવારા ડેરોલ ગામ પંચાયતમાં લાગે છે. અમારા કાકરના મુવારામાં ઘણા સમયથી પાણીની સમસ્યા રહે છે અને પાણી આવતું નથી. અમારી જે ટાંકી બનાવેલી છે ને તે 2002 બનાવેલી છે, છતાં પણ એનું કોઈ નિરાકરણ નથી. એમ અમે ઘણી બધી રજૂઆત કરી છતાં પણ એની કોઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી. એમ કે પાણીને અમે કીધું કે તમે પાણી જોઈન કરો ટાંકીમાં, પણ એ પણ પાણીમાં ટાંકીમાં પાણી ભરાતું નહીં. એમ કેમ કે પાઇપો જોઈન કરેલી જ નથી. એમ અને અમારા ગામની નજીક એક ઝેડસી આવી છે, એ ઝેડસીના કેમિકલથી અમારા જે બોર કરેલા છે 2-3 એ પણ કેમિકલવાળું પાણી આવે છે, એટલે તે વપરાતું નથી. કેમ કે એનાથી ભેંસો પણ પાણી નહીં પીતી અને અમારે નવા ધોવામાં પણ વપરાય એવું નહીં. એમ કેમ કે કેમિકલવાળું પાણી આવે છે, તેનાથી વાળ ખરી જાય, ઘણી બધી સમસ્યા થાય છે. એમ ખંજવાળ આવે છે, ઘણા બધા બાળકોને એ થાય છે, એટલે અમે પાણી વાપરતા નથી. અમારે એક જ વિકલ્પ છે, નર્મદાનું પાણી અમારા ગામમાં આવે છે, પણ એ નર્મદાનું પાણી છે ને છેલ્લા અઠવાડિયાથી એ પાઇપ ફૂટી ગઈ, ગમે તે ખાયું છે, પણ એ પાણી બંધ કર્યું છે. એટલે અમારે શું છે કે અથવા મહિનામાં કાલે 10 દિવસ જ પાણી આવે છે, બાકી એ લોકો શું છે ઘણી બધી સમસ્યા કંઈ પાણી છોડતા નહીં. એમ અને પાણી અમારા ગામમાં આવતું નહીં. એમ એટલે અમારે ખાલી એક જ રજૂઆત છે કે તમે ખાલી પાણી અમારે કરી આપો એમ. અને અમે પંચાયત વાળા અને સભ્યને પણ બધાને રજૂઆત કરી છે, છતાં પણ એનું કોઈ નિરાકરણ લાવતા નહીં. એમ અને અમારે છે ને જીઆરસીમાંથી પાણી બદલાવવું પડે છે પીવાનું. કેમ કે ગામમાં પીવાનું પાણી ખાલી નર્મદામાંથી જ આવે છે. અલ્પેશ રાઠોડ, કાકરના મોડ. કાકરના મોડા ગામ ડેરોલ ગામ પંચાયતમાં આવેલું છે, પણ ત્યાં સુધી આજ સુધી પંચાયત તરફથી અમને આજ સુધી કોઈ લાભ નથી મળ્યો. પાણી માટે અમારો મેઇન વિકલ્પ છે પાણીનો. પાણી એટલે જીવન જરૂરિયાત વસ્તુ છે, પાણી વગર ચાલે ને. લાઇટ ના હોય તો બી ચાલે, પણ સાહેબ એક પાણી અત્યારે લગભગ 2002 પુરવઠા તરફથી ટાંકી બાંધેલી છે પાણીની, તે બી એનો કોઈ જોઈન્ટ કે કશું આપેલ નથી. અને પીવાના પાણીનો અમારા નર્મદા સિવાય બીજો કોઈ ઉકેલ નથી. નર્મદાનું પાણી 15 દિવસ આવે છે ને 15 દિવસ બંધ રહેશે, એટલે અમારે ઘણું સમસ્યાઓ છે પાણી માટે, તો બહુ ઉપકાર છે. અને પંચાયત દ્વારા તો આજ સુધી અમે છેલ્લા પાંચ છ વર્ષથી બિલકુલ કામ નથી કર્યું, નહીં રસ્તા બનાવતી નથી. પાણીને અમે ઘણી વખત બોર કરાવવા માંગ્યા, પણ બોર બી નહીં કરી હાલતા. કે અને છેલ્લા લગભગ હેન્ડપંપ બનાવેલા હતા, લગભગ 4-5 હેન્ડપંપ છે, એને પણ કોઈ નિરાકરણ લાવતા નથી પંચાયત. એટલે પાણીની મોસ્ટ મેઇન સમસ્યા છે અમારે. તમે પંચાયતમાં રજૂઆત કરો છો? પંચાયતમાં તો પંચાયતમાં ઘણી વખત પણ આશ્વાસન આપીને કાઢી મૂકે છે, કારણ કે અમારું એક જ વોર્ડ છે, જ્યારે એમના 8 વોર્ડ છે, એટલે પંચાયત અમારું કોઈ સાંભળતી નથી. શું નામ તમારું? રાઠોડ જસવંતભાઈ શંકરભાઈ, કાકરના મોવાડા. પાણી નહીં આવતું, અમે ટેન્કર મંગાવીને પાણી ભરીએ, ભેંસોન સી પીડાવાનું ને કારબા ભલે ભલે પાણી વાપરીએ. અમે પીવાનું પાણી ક્યાંથી લાવો છો તમે? જીઆઈડીસીમથી. તમે રજૂઆત કરી સરપંચ કે સભ્યોને? હા કરી. તો શું જવાબ આપ્યો? કશું જવાબ નહીં આપતા, આવું તો થયા જ કરે. અમે અઠવાડિયું આવે ને પછી બંધ થઈ જાય, અઠવાડિયું આવે ને 4-5 દિવસ આવે પછી બંધ થઈ જાય. અઠવાડિયું એવું અભ્યાસ ને એવું લાવે ને કઈ પીવડાવવાનું? મહિનામાં કેટલા દિવસ આવું થાય છે? 5 દિવસ થાય એવું. શું નામ છે તમારું? પૂનમબે. ગામ? કાકરના મુવાડા. ભાઈ અમારે કાકરના મોણાની અંદર એટલી મોટી સમસ્યા છે કે અમારા જે 2 બોરિંગ છે એ સરકારે આજે સરકારે જ મોટર આપેલી છે, પણ સરકાર કશું કરવા તૈયાર નહીં. અત્યારે એક બોરિંગ બી અમારો આંગળી પડ્યો છે, બંધ જ પડ્યો છે. પછી અમારી એક ગામની જે ટાંકી છે એને શોભાનો ગોઠિયો બનાવીને મૂકી દીધી છે, એ કશું પાણી પુરવઠાવાળા નહીં કરતા કોઈ નહીં. અને 5 દિવસથી બચારા આ માણસો આ બહેરો એટલા બધા હેરાન થાય કે પાણી કઈથી ભરી લાવવું એ જ વિચાર કરે. એટલે અમે હે ને અહીંયાથી આપણે જીઆઈડીસી ખરી ને, જીઆઈડીસી આપણે સાઈડમાં જીઆઈડીસી આવેલી છે, ત્યાંથી અમારે એક સાયકલ પાછળ કે બાઇક પાછળ ગમે તે 2-2 કારબા અમે પાણી ભરી લઈએ તો પૂરું પડે. તો કોઈ સીટ સારો હોય તો અમને લેવા દે પાણી, કોઈ ખરાબ હોય તો ના ભરવા દે અમને પાણી. અને આ
આપણે ડેરોલ ગામની જે પંચાયત ખરી ને એ કશું કરવા તૈયાર નહીં હતા. એની મય તલાટી અને આ જે સરપંચ સભ્ય બી અમારો એ વાત છે બધા તમને કહું. તમે રજૂઆત કરી તો હા રજૂ અમે કહ્યું એમને પણ એ કશું માનવા તૈયાર નહીં, ફોન આપણે ઉઠાવવા તૈયાર નહીં. શું વાત કરો તમે? તમારું શું નામ? મારું મનોજભાઈ રમેશભાઈ રાઠોડ. ગામ? ગામ કાકરના મુવાડા. શું સમસ્યા છે તમારા ગામની? પાણીની. કેટલા સમયથી? કેટલાય સમયથી સમસ્યા તો ઘણી છે, પણ આજે અઠવાડિયાથી પાણી નથી. પાઈપો ફાટી ગયો, આમ થયું, આવું થયું. અઠવાડિયામાં બે વખત પાણી આવે, બાકી પાણી આવતું નહીં. અમારા ગામમાં બોર કરેલા હોય પણ બોર કેટલાય ટાઈમથી બંધ પડેલા હોય. આજે એ બોરે નહીં રિપેર કરતા કશું નહીં. પંચાયત કઈ કરતી જ નહીં. પછી આજે 5 વર્ષથી કોઈ કામ જ નહીં કરી, એક પણ કામ નહીં કરી. પંચાયત દ્વારા પાણી ના આપે તો તમે ક્યાંથી લાવો છો? પંચાયત દ્વારા તો અમારે તો કોઈ એનો એ જ નથી. જીઆઈડીસીમાંથી અમારે આ બહેનો ભેળો લઈને પાણી ભરવા જાય. શું નામ તમારું? રમણભાઈ શંકરભાઈ રાઠોડ.